નમસ્કાર દર્શક મિત્રો આની ડિબેટ એક ખાસ મકસદથી ગોઠવવામાં આવી છે કારણ કે છેલ્લા બે દિવસથી આપણે જોઈ રહ્યા છે કે પાણી પૂરીને લઈને ઘણો વિધિ બબાલ થઈ રહી છે ચારે બાજુ ક્યાંક આરોગ્યને લઈને ચર્ચા થાય છે તો ક્યાંક સરકારે જે પગલાં લીધા છે તેને લઈને ચર્ચા થાય છે આ બાજુ કોઈકના રોજગાર પર પણ ક્યાંક મુસીબત આવી ગઈ હોવાની પણ વાતો થાય છે નો ડાઉટ એવી તમામ જગ્યા કે જ્યાં પાણી ખાવાથી હેલ્થ બગડતી હોય જે પ્રકારે દ્રશ્યો અમે આપણા ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છે કે જે આ દૂષિત પાણીનો ઉપયોગ થતો હોય સડેલા બટેકાનો ઉપયોગ થતો હોય જે ખાદ્ય સામગ્રી હોય તે અખાદ્ય હોવા છતાં પણ તેનો ઉપયોગમાં લેવાતી હોય માત્ર નફો રડવા માટે એ તમામ વસ્તુ જગ્યાએ ના જોવું જોઈએ અને એનો ઉપયોગ ના પણ કરવો જોઈએ તેમાં કંઈ અ વિચારવા જેવી વાત તો છે જ કારણ કે આપણે જ ક્યાંક ને ક્યાંક ભૂલ કરી બેસતા હોઈએ છે પરંતુ તમામની વચ્ચે એક વાત એ પણ ચોક્કસ છે કે આટ આટલું બતાવ્યા બાદ આટ આટલું જોયા બાદ આટ આટલું જાણ્યા બાદ પણ પાણીપુરીની લારી ઉપર હંમેશા ભીડ જોવા મળતી જ હોય છે અને એ જ બતાવે છે કે પાણીપુરીએ પોતાનું એક માર્કેટ બનાવ્યું છે પોતાની એક આઈડેન્ટિફિકેશન ઊભી કરી છે પાણીપુરી એક એવો ઉદ્યોગ છે જેના પર ઘણા બધા લોકો નિર્ભર હોય છે તો આજે આપણે ચર્ચા કરીશું પાણીપુરી માટે એ ભૈયાઓ જે બહેનોને પાણીપુરી ખવડાવી ખવડાવીને થાકતા નથી એ તમામ લોકો આપણી સાથે જોડાયા છે અને આપણે જાણીશું કે પાણીપુરીનું કેમ આટલું મહત્વ છે મહિલાઓ માટે મહિલાઓ કેમ આટલી શોખીન હોય છે પાણીપુરીની કેમ આટલી પોઝિટિવ હોય છે આપણી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર શ્રદ્ધા રાજપૂત જે કહી શકાય કે ન્યુટ્રિશન અને હેલ્થને લઈને ઘણું બધું જાણતા હોય છે અને હંમેશા લોકોને તેને લઈને જાણકારી પણ આપતા હોય છે પરંતુ તે પોતે પણ પાણીપુરીના રસ્યા છે બીજા છે રાહી રાઠોર કે જે પણ આ સવાદ એક આગેવાન છે પરંતુ પાણીપુરીની વાત આવે તો એ પણ કહી શકાય કે પોઝિટિવ થઈ જાય છે સાથે જ વીણા ગુપ્તા અમારી સાથે જોડાઈ ગયા છે અને આર જે નિમિષા જેને લોકો હંમેશા સાંભળવા માટે થંગનાટ કરતા હોય છે પણ આ ચારે અલગ અલગ ફિલ્ડની અલગ અલગ મહિલાઓ જ્યાં વાત આવે છે પાણીપુરીની તો ખૂબ જ પોઝેસિવ થઈ જાય છે શરૂઆત કરીશું આજે નિમિષાથી નિમિષા મને કહેશો આખરે શું જોવા મળે છે પાણીપુરીના નામથી કેમ આમ મોઢામાં પાણી આવી જાય છે મહિલાઓમાં સ્ત્રીને તમે પૂછો ને એટલે જો એને એવું પૂછવામાં આવે કે તને કયો સ્વાદ સૌથી વધારે ભાવે એટલે હંમેશા એવું કહે છે મને તીખું ખાટું અને ચટપટું ભાવે અને આ ત્રણેય વસ્તુનો સમન્વય તમને પાણીપુરીમાં જોવા મળે પાણીપુરી એવી વસ્તુ છે કે તમે વીસ રૂપિયાની ખાઈ લો એટલે દસેક મળી જાય તમને એટલે પેટ ભરાઈ જાય અને મહિલાઓને સાંજે શાક લેવા માટે નીકળે બચ્ચાઓને સ્કૂલેથી લેવા માટે નીકળે એટલે એ વખતે ફિક્સ હોય કે આપણે પાંચ રૂપિયાની દસ રૂપિયાની કે વીસ રૂપિયાની પાણીપુરી ખાવાની રાઈટ રાઈટ કોક મિસ થઈ જાય તો એવું થાય કે યાર આજા કઈક મોટું કામ રહી ગયું બહુ બધું શોપિંગ કર્યું પણ પાણી પૂરી ના ખાધું તો એમ થાય કે સાલો આ રહી ગયું એવું થાય જ્યારે છે ને તમે માણિક ચોક બાજુ જાવ ઢાગરવાડમાં તમારે સખત શોપિંગ કરવાની હોય રાઈટ અને એ પછી જો તમે શેર બજારની પાણી પૂરી ના ખાધી તો પછી કઈક અધૂરું રહી ગયું એવું લાગે ઓકે વિડાબેન આપની જોડે થયું છે ક્યારે કે આમ ક્યાંય બી નીકળ્યા હોય ને પછી આમ બધું જ થઈ ગયું પણ આમ એમ લાગે કે હજી કંઈક ખૂટે છે ખૂટે છે ખૂટે છે પાણીપુરી ખાધા બાદ લાગે કે હા આજનો દિવસ સરસ રીતે પૂર્ણ થયો પાણીપુરી વસ્તુ એવી છે કે આપણે ના છોડાય અચ્છા મતલબ ના ના એટલું પ્રેમથી ને કે જાણે કોઈને હોય એવું પાણીપુરી માટે યાર ક્યાં આટલી ભીડ છે ને અડધો કલાક બગાડું એવું ક્યારે થયું આમ કોઈક વાર થાય અચ્છા તો કેવી રીતે કરો કે ભાઈ ગમે તમે પાણીપુરી તો ખાઈ જ આ જવું હોય તો જાઓ તમે એવું થાય છે કેટલા શરબા છે પાણીપુરી માટે કેટલું પોઝિટિવ છે લોકો તમે જોઈ શકો છો એક્ઝેક્ટલી એમને ટેસ્ટ આવતો હશે રાઈટ રાહી હા રાહી જે રીતે આપણે જવાબ સાંભળી રહ્યા છે આઈ એમ ડેમ શ્યોર તમારો પણ કંઈક આવો એક્સપિરિયન્સ થયો હશે તમારી કોઈ સ્પેશિયલ મેમરી જોડાયું હોય પાણીપુરી સાથે પાણીપુરી ગોડ જીગર તમને કહું કે આપણે જેમ કહીએ છીએ ક્રોમોઝોમ્સ કહીએ એ રંગસૂત્ર ડબલ એક્સ થી બનેલા છે પણ એક મારું સંશોધન છે જે હું ખાનગીમાં હતું પણ આજે ડિક્લેર કરી દઉં છું કે એમાં હું ક્યાંક મને એવું લાગે છે કે મારા સંશોધનનો રિસર્ચનો એ રિઝલ્ટ છે કન્ક્લુઝન કે એમાં ક્યાંક છે ને એક

જીગરભાઈ પાણીપુરીથી આકર્ષવાનો રીઝન એ છે કે આપણો જે ભારત દેશ છે મેઈનલી છે કે લોઅર મિડલ ક્લાસ મિડલ ક્લાસ એન્ડ અપર મિડલ ક્લાસ હવે લેડીઝ છે ટુ ટાઈપની છે વર્કિંગ છે વર્કિંગ એટલી અત્યારે નથી પણ નોન વર્કિંગ લેડીઝો જે ઘરમાં બેસે છે તો આખો દિવસ ઘરનું કામ કરીને સાંજે શાક લેવા માટે નીકળે અને લેડીઝનું જે એન્ટરમેન એન્ટરટેનમેન્ટ ફેક્ટર કોકે સચો ચલો બહાર જવા માટે તો ઘરમાં બી જે એવું નથી કે હસબન્ડ આવી ગયો છે એટલે પછી જશું બહાર ને કંઈ બીજું એક્સપ્લોર કરીશું તો ઇઝી એક્સપ્લોર શું છે કે તમે શાકભાજી ખરીદો અને પછી તમારું જે ફૂડ એન્ટરટેનમેન્ટ છે તો એઝ પર તમારી પોકેટ મની તમારું ઈઝી ફૂડ એન્ટરટેનમેન્ટ શું છે તો એ પાણીપુરી છે તો આપણે જોતા જોઈએ છે નાનપણથી બી આપણે જોતા જઈએ કે મમ્મી જોડે કે માસી જોડે શાક લેવા જતા હોય એટલે પહેલા એ શાકભાજીની લારી પર બહુ એક કે ના આ એક રૂપિયો ઓછો કરો બે રૂપિયો ઓછો કરો પોકેટ મનીમાં થોડા એડ ઓન પૈસા કરે જો લેડીઝો વધારે તો વધારે પડતી બાર્ગેનિંગ શાકભાજીના માર્કેટ પર અને ઈઝીલી એસેસિબલ જે વસ્તુ છે પાણીપુરી છે અને ત્યાં જઈને લોકો પાણીપુરી ખાતા છે કોઈ ખરાબ વસ્તુ નથી પાણીપુરી જો આપણે એને ન્યુટ્રિશનના માધ્યમથી જોઈએ કે ખાધા ખોરેકાની માધ્યમથી જોઈએ તો આ ભારતીય વાનગી છે અને ન્યુટ્રિશન પ્રમાણે બી એ સારી છે અત્યારે જે વસ્તુ છે કે આપણે ખાવી ક્યાં શું ખાવું અને જે હાઇજીનિક અને ગુણવત્તા એની જે છે એ વસ્તુ છે જેના લીધે આ પાણીપુરીના જથ્થાનો નાશ છે ચોક્કસ પાણીપુરી હું આ તબક્કે કહીશ કે કોઈ ખરાબ વસ્તુ નથી કોઈ ખરાબ એડિક્શન બી નથી મહિલાઓનું અને એટલો તો મહિલાઓનો હક છે જ કે પોતાનું ઈઝી ફૂડ એન્ટરટેનમેન્ટ તો એન્ટરટેન કરે જ ભારતમાં મતલબ બીજી મહિલાઓ તો એમ બી તમે જુઓ છો કે બધી ઘણી બધી પાબંદીઓ છે આમાં જો ખીટપીટ કરશે તો સાંજે ગરમ રોટલી નહીં મળે આમાં ખીટપીટ થશે તો પછી એનું બી એક એન્ટરટેનમેન્ટ આખો પોર્શન જે છે સાંજનો એ જશે તો પછી સાંજે તમને ગરમ રોટલી કે ભાખરી મળવામાં બી તકલીફ થઈ શકે છે ઓ માય ગોડ આ ચેતી એક વાત કરી રાખી છે તમારે બધા ક્યાંક સમજી જવાની જરૂર છે જે લોકો પાણીપુરી ના નામે ડરે છે ને અને ક્યાંક ક્યાંક સલાહ સૂચન કરતા હોય છે ને એ આવી કઈક નોબત આવે પહેલા પાણીપુરી ખાઈ લેવા દેવી વધારે ઘરે ઘરે હસબન્ડ થોડું મદદ કરે સારું પાણી બનાવવા જ્યાં સુધી અત્યારે આ પ્રક્રિયાઓ ચાલી રહી છે કે જે અનહાઇજેનિક જથ્થો છે સરકાર શ્રી દ્વારા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા નાશ કરવામાં આવેલો છે એટલે હું એવી સલાહ તો બિલકુલ જ કોઈને નહીં આપું એઝ અ પબ્લિક હેલ્થ ન્યુટ્રિશન બી કે ભાઈ તમે કોઈ ખરાબ ગુણવત્તાવાળી પાણીપુરી ખાવ જેના બટાકા ખરાબ થઈ ગયા હોય જેનું પાણી ખરાબ હોય એનું આખું કોમ્પોઝિશન તમે જુઓ તો બટાકા બી તળ્યા નથી હોતા એટલે બટાકા બી આમ પાણીપુરીના સારા છે કે આપણે ઉકાળીને બનાવીએ છીએ પાણીપુરીમાં બી ફુદીનો છે સંચળ છે કોથમીર છે મરચું છે એ બધું આપણા હેલ્થ માટે સારું છે ચણા બી પ્રોટીન છે એટલે આપણા હેલ્થ માટે સારું છે તો સારી પાણીપુરી સારી ગુણવત્તાની પાણીપુરી ખાવી જોઈએ એમાં કોઈ બેમત નથી અચ્છા અચ્છા મને કહેશો આજે નિમિષા જે પ્રકારે આ પાણીપુરીની ચર્ચા થઈ રહી છે ક્યારે એવું થયું કે આમ લારી પર ગયા હોય એમ થયું હોય કે ચણામાં ખાવી ઘણા લોકો કન્ફ્યુઝ થતા જોયા છે એમ કે ના ના યાર રગડામાં એમ એક પ્લેટ પરથી કે ના યાર આના કરતા આ ખાવી વધારે સારું હતું એવું કન્ફ્યુઝન ક્યારે થયું એમાં મને પોતાને કે બીજા લોકો ના ના તમને તમને પાણી પહેલી તો વાત એ કે મને સખત આકર્ષે પણ જારે જારે પણ મને એવી ખબર પડે કે ના અહીંયા ગંદકી છે હું એ જગ્યાએ જવ પણ નઈ ને કોઈને જવાબ દઉં પણ નઈ આજે જ મે મારા શોમાં એક બેનને પૂછ્યું તું અને મહિલાઓ સાથે મારું કામ હોય છે અને મહિલાઓ માટેનો મારો શો છે તો જગર જારે મે પૂછ્યું કે એવું થાય કેમ કરોડ રૂપિયા તમારી બાજુમાં મૂક્યા હોય ને સામે પાણીપુરી મૂકી હોય તો તમે શું ઉઠાવો અને બેને

એવો દિવસ આવે તો નવાય નહીં કારણ કે અત્યારે જે પરિસ્થિતિ દેખાઈ રહી છે જો ફરીથી કદાચ એવું થયું કે પાણીપુરી ચાલુ થઈ તો પછી અમુક જગ્યાએ પાછું કહેવાય ને હાઈપ આપવા માટે કે આવો આવો એવું કરવા માટે કે ભાઈ આવો ને અમારે ત્યાં ખાઓ એના માટે ડિસ્કાઉન્ટ નીકળી શકે દે હેવ ધેર ઓન સ્ટ્રેટેજી ની બે ચાર પુરી આપી દે યુ નો આમ જોઈને કે એકાદ પાણીપુરી વધારે આપી દે એટલે એમની પાસે ઓલરેડી સ્ટ્રેટેજી થોડી ઘણી તો છે સ્ટ્રેટેજી છે ને એ તો કરી નાખવામાં આવે છે તમે લોકો છેલ્લે એક્સ્ટ્રા લેતા રહો આઈ ડોન્ટ ધીસ કોઈ અમદાવાદ વિશે કહેતા છે નવ્વાણું ટકા સ્ત્રીઓ છેલ્લે પાણીપુરી ગમે એટલે ખેલી છે ભૈયા થોડાસા મસાલે મસાલેવાલી થોડા ઉપર ડાલ કે દો મુજબ ખો દોરી જોયે પણ બઉ જ બહુ જ સાચું તમને કહું તો એ જે પૂરી હોય છે તમે જો નોટિસ કર્યું હશે તો કે એ તમને જે ઢગલો હશે ને પાણીપુરીનો જે પાણીપુરીમાંથી આપતા હોય એ એમાંથી નહીં આપે એમની અલગ થેલી ભરેલી હશે એમાંથી આપશે તેલ વધારે ગરમ થઈ જાય એ લોકો પૂરી તળે અને એ વધારે પડતી તળાઈ જાય થોડીક બળી જાય એ બધો સ્ટોક જે છે એ લોકો અલગ થેલીમાં રાખતા હોય છે જ્યારે તમે કોરી માંગો ત્યારે તમને પાંચ દસ આપે ને તમને એમ થઈ જાય કે આહા હા હા ના ત્યાં જ પાણીપુરી ખાવા તો

મોન્સૂન સિવાય લગભગ મહિનામાં એક વાર તો મારી બ્રેક લાગી જ જાય છે ચાર રસ્તા પર અને ક્યારેય મને આજ સુધીના ચાર પાંચ જે મારા ફિક્સ ભૈયાજી છે જે રક્ષાબંધન પર નથી રાખડી બાંધતી એ ભૈયાજી મને જરા બી પાર્સિયાલિટી વગર બહુ સારી આપે છે ક્યારે મને આવું જુદા જથ્થાનો નથી દુર્ભાગ્ય બસ નથી થયું દુર્ભાગ્ય નથી પ્રાપ્ત થયું સો આઈ એમ ડેમ લકી કે મને તો સારી સારી વીણી વીણીને આપે છે અચ્છા શ્રદ્ધાબેન હવે મને એ કહેશો કે પાણીપુરીમાં હવે તો ઘણી બધી ફેસિલિટી બી જોવા મળે છે ઘણી જગ્યાએ ક્યાંક અમુક ભાઈઓ પાણીપુરી નાયલોનની બનાવતી હોય છે ને એ પ્રોવાઈડ કરતા હોય છે ઘણી જગ્યાએ ઘઉંની પાણીપુરી મળતી હોય છે તો આનો બી એક વર્ક છે કે લોકોને ખરેખર પેલી જ પાણીપુરી ભાવે છે વધારે ના જે ઓરિજનલ આપણું જે કુઝીન હોય છે જે ખોરાક હોય છે જે ઓરિજનલ એનો ટંચ હોય છે એ જ ગમે કોઈને બી એમાં વેરાયટી આવે તો એનો કોઈ મતલબ નથી જેમ ભાખરી ઓરિજનલ ભાખરી ગમશે બાજરીનો રોટલો ઓરિજિનલ બાજરીનો રોટલો જ ગમશે એમ પાણીપુરી જે ઓરિજનલ બની હતી અને એમાં જે પૂરી યુઝ થાય છે એ જ અત્યારે થી પણ તમે ગમે એટલું એને નાયલોન પર લઈ જાઓ કે બીજી મલ્ટીગ્રેન પૂરી પર લઈ જાઓ પણ વળી વળીને જે તમારું જીનેટિકલ અને ટેસ્ટ જે ડેવલપ થઈ ગયો છે એનો એ જ રહેવાનો છે એટલે હું મેં જ્યાં સુધી ઓબ્ઝર્વ કરું છું ત્યાં સુધી એસી લોકો ટેસ્ટ બર્ડ એ રીતે ઓબ્ઝર્વ છે એ જ એમની એક મહત્વની પૂરી છે અચ્છા કન્સર્ન એ છે કે મેં તમને કહી દીધું છે કે ન્યુટ્રિશન ડિશ છે એટલે એ તમે રોજ ખાઓ તો એમાં કોઈ એટલું પ્રોબ્લેમેટિક છે નહીં કારણ કે બટેકા બી બાફેલા છે તળેલા નથી તો એ કેલોરીમાં બી કશું ઇશ્યુ નથી પ્રોટીન ચણામાં બી છે રીઝન એ છે કે હું આ મંચ પરથી અપીલ તો એટલી કરીશ જ બહેનોને કે આપણે એક જે ભાઈ જેની પાસેથી પાણીપુરી લઈએ છીએ એ ફિક્સ જ હોય છે આપણા બધાનો ગામડામાં હોય કે થોડું શહેરમાં હોય કે આપણી સોસાયટીની બહાર હોય તો હવે એ લોકો ચાલુ કરે કે અત્યારે જ્યાં બંધ નથી થયું એને બી થોડી રિક્વેસ્ટ કરી કે પ્લીઝ ભાઈ અમે બી અમારો કિંમતી જે સમય અને પાણીપુરી માટે બી તમને પૈસા આપીએ છીએ એ બી યોગ્ય આપીએ છીએ એમનું કંઈ નફો નુકસાન નુકસાન નથી થતું પાણીપુરીવાળાનું તો એમની બી એટલી ડ્યુટી છે કે સારામાં સારું ન્યુટ્રિશન પ્રોવાઈડ કરે કારણ કે આમાં શું છે કે થોડુંક જોવું પડશે કારણ કે ઘણી વખતે શું થાય છે કે આપણે કે આની અંદર શું થાય છે કે ટાઈફોઈડ થવાના ચાન્સીસ છે જો તમારું પાણી સારું ના હોય તો તમને ઇઝીલી ડાયરિયા વોમિટિંગ થશે ટાઈફોઈડ થશે પીડીઓ જોન્ડીસ બી થવાના ચાન્સીસ છે અને એક્યુટ્રીનલ ફેલિયરમાં મેં તો મારા આઈસીયુની અંદર એક પેશન્ટનું ડેથ થતાં બી જોયું છે જસ્ટ બીકોઝ ઓફ પાણીપુરી સી એટલે ભગવાન કરે આવું કોઈ જોડે બને નહીં

તો આપણે લઈ લઈએ રાઈટ રાઈટ નિષા જયારે શાકભાજી ખાસ કરીને શાક માર્કેટ જ્યાં પણ હોય છે ત્યાં આ પ્રકારની સ્ટોલ્સ જોવા મળતી હોય છે અને ત્યાં ભીડ પણ જોવા મળતી હોય છે તો ક્યારે એવું થયું કે શાકભાજીમાં થોડું નેગોશિયેટ કર્યું ને એ ટાર્ગેટ હોય કે હવે બસ અહીંયા વીસ રૂપિયા અહીંયા દસ બચાવે છે બઉ બધી બહેનો એવી હોય છે કે જે લોકો રેગ્યુલર શાક લેવા માટે જાય જે લોકો છે ને સિટી એરિયામાં રહે છે ને એમને તો એવી રીતે નજીકમાં શાક લેવા માટે જઈએ ભઈઓએ આપેલા હોય અમુક પ્રકારના અમુક જ પૈસા કે બેતારે રોજ આટલા રૂપિયાનું શાક લાવવાનું છે તો એ એવી રીતે થઈ શકે હવે રોજ જો ઘરે આવીને એવું કે ના મને સાંજે ભૂખ નથી કે મેં પાણીપુરી ખાધી છે તો ઘરમાં બબાલ થાય એટલે એ રીતનું થતું હોય છે કે એ ક્યાંક એવી રીતે આખો જ્યારે હિસાબ લખવાનો હોય ત્યારે કે હા આટલા રૂપિયાનું શાક આવે તો એટલે પણ એ રોજ 5 10 રૂપિયાની પાણીપુરી પેટમાં તો જતી હોય જાય યસ નેગોશિયેશન થઈને થતું તો હોય છે તમારી ફેવરિટ પ્લેટ કઈ છે એ પહેલા કહો

ઘરે બનાવવાની બી હવે હિંમત નથી કે ઉતરશે નહીં એટલું બધું પેલું ગંદુ પાણી અને ગંદા બટાકા બધું માવો ને બધું જોઈ લીધું છે ને કે પલ્પ જોઈને હવે મન નથી થઈ રહ્યું પણ ખરેખર આ બહુ સારું ઇનિશિયેટિવ લીધું છે અને હું હંમેશા મેક શ્યોર કરતી હોઉં છું

તો એક વખત કહું છું કે મારી ફ્રેન્ડ હું તો જનરલી નથી ખાતી પાણીપુરી બાર મને ખાવું છું દર અઠવાડિયે એક વાર ઘરે બનાવીને મને સારી બનાવતા બી આવડે છે એટલે એ ઈસ્યુ નથી કે હું નથી ખાતી અઠવાડિયે રોજ એકવાર ઘરે બનાવીને ખાવાની ઈઝી છે તો એને મેં જોયું કે એના હાથ આટલા બધા ખરાબ હતા એ ભાઈના એટલે મેં કીધું કે અભી બી ક્યુ ખા રહી મેં આંખ બંધ કર લુંગી પણ ખાઉં જરૂર બોલે આઈ વિલ અવોઇડ ધેટ નેલ એના ખરાબ છે હાથ બી ખરાબ થઈ ગયા છે કારણ કે સતત એનો પાંચ છ કલાક ત્રણસો પાસઠ દિવસ એ પાણીની અંદર હાથ રહે છે સો વી હેવ આમાં એક જીગર ભાઈ દસ એક આઠેક વર્ષ પહેલાંની વાત છે કે જ્યારે હું રાજકોટની અંદર ભણતી હતી મારું જયારે ગ્રેજ્યુએશન હતું ત્યાંની મને એક જે હેબિટ છે બહુ સારી લાગે છે રાજકોટમાં કેવું છે કે પાણી છે પાણી પૂરી પ્લેટમાં અલગ આપવામાં આવે છે અને પાણી આ રીતે ગ્લાસ છે એનો નાનો ગ્લાસ છે એમાં પાણી અલગ આપવામાં આવે છે એટલે એનાથી બે ફાયદા છે કે જે પાણીપુરી બનાવે છે એનો હાથ બી પાણીમાં રહેતો નથી અને પાણી જો આ રીતે બહાર છે તો આ પૂરી લીધા પછી ગ્રાહક જે છે નાના નાના ગ્લાસમાંથી પાણી પોતે લે અને ખાય છે સો આ બધા પ્રિકોશન એ ત્યારે રાજકોટમાં એમને કોઈ એકે શરૂ કર્યું હશે અને ઘણા પાણીપુરીવાળાએ અડોપ્ટ કરી લીધું કોઈ ગવર્મેન્ટની ગાઈડલાઇન નહોતી પણ એ આજથી આઠ વર્ષ પહેલાની વાત છે તો આ થોડું ભલે નાનું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે કે તમે આટલી ડીશોનું ઇન્વેસ્ટમેન્ટ સ્ટીલની કરો જ છો તો સાથે એક ડર્જન તમે સ્ટીલના નાના ગ્લાસ બી લઈ લો તમારો બી હાથ પ્રોટેક્ટ કરો અને ગ્રાહકને બી પાણી સારું આપો સો આવા નાના ઇનિશિયેટીવથી હું માનું છું કે આપણે જે ધંધો રોજગાર છે કોઈનો તો આપણે ખોવો નથી પણ એક વખત આ જથ્થો છે ખરાબ જથ્થો એ નાશ થઈ જાય તો એક નવી શરૂઆત આપણે એક હાઈજેનિક પાણીપુરીથી કરીએ કારણ કે અમારી રિક્વેસ્ટ બી છે કે આ ઈઝી ફૂડ એન્ટરટેનમેન્ટ છે સ્ત્રીઓનો અધિકાર છે એટલે આ તો નહીં થાય પણ અહીંયા છે ને તકલીફ એ છે જે બેને વાત કરી બહુ સાચી વાત છે કે અહીંયા પણ અમદાવાદમાં એવી જગ્યાઓ છે કે જ્યાં કેવું ને કે સો રૂપિયાની દસ પાણી પૂરી મળે છે અને જ્યાં આ રીતની બધી વસ્તુ છે કે તમને અલગ અલગ બોલમાં આપે પાણી કોસ્ટ એ થાય છે અને જ્યારે તંત્ર ચીમકી આપે ત્યારે જ એવું થાય છે કે જે નાના નાના ઠેલાવાળા હોય એ કદાચ ગ્લવ્સ પહેરશે કે પછી માથાને પણ ઢાંકશે એ જેમ હવા થોડીક ઓછી થઈ કે ઓકે ફાઇન હવે બધું ઓકે ઓકે થઈ ગયું છે એટલે પાછું જેમ હતું ને એમનું એમ પણ એવી ઘણી બધી જગ્યાઓ છે કે જ્યાં બહુ ચોખ્ખાઈ ને ધ્યાનમાં રાખીને વસ્તુ આપવામાં આવતી હોય છે તો નિમિષા જરા ખબર પડી કે વડોદરામાં પ્રતિબંધ લાગી ગયો પહેલા એક્સપ્રેશન શું હતા શું ફીલિંગ આવ્યું અંદર થી તેવું લાગી રહ્યું અમદાવાદમાં બી એવો થઈ જશે તો ના મને નહીં મને મને તકલીફ એ છોકરીઓ માટે થઈ કે જે છોકરીઓનું આવતીકાલે જાગરણ છે અને ઘણી વખત એવું થાય છે કે યુ નો આ પાંચ દિવસ મીઠા વગરનું ખાધું ના હોય ને કારણ કે મેરા પણ વ્રત અને ગૌરી વ્રતના બધાના દિવસો ગયા હતા તો એવું થાય કે ચલો પાંચમા છઠ્ઠા દિવસે જયારે જાગરણ પતી જશે ને પછી અમે કોઈ પાણીપુરી ખાવા જઈશું તો એ હવે નહીં થઈ શકે કારણ કે મમ્મી પપ્પા જવા નહીં દે જવા તમને લાગે છે કોઈ જશે નહીં નહીં જવા દેવા પછી ના એટલે હું અત્યારે આવી રહી હતી ત્યારે તો બી અમદાવાદમાં પાણીપુરી વાળાની લહેરીએ જે ભીડ હતી એ તો છે જ અને રાહી મોટે ભાગે આ ભીડમાં મહિલાઓ વધારે એટલા માટે જોવા મળતી હોય છે કારણ કે જે પ્રકાર આપણે કીધું કે ઈઝી અવેલેબિલિટી અહીંયા બધી જોવા મળતી હોય છે પણ છતાં બી ક્રેઝ બી એની અંદર એક જોવા મળતો હોય છે

બહુ બધા ફેક્ટર્સ હશે મને લાગે છે સૌથી પહેલું તો સ્વાદ એવું નથી કે મેલને બી આવા સ્વાદ ચટપટું લગભગ બધા લોકોને ચટપટું અને સ્પાઈસી વસ્તુ જનરલી અપીલ કરતી હોય છે એટી પર્સન્ટ લોકોને રાઇટ પણ ફિમેલને એટલા માટે કે પાણીપુરી એ કહેવાય છે કે કોઈ બી ટાઈમે અવેલેબલ છે જેમને કે મેલ મોસ્ટલી હજુ બી આપણો સિત્તેરથી એંસી ટકા સમાજ છે વર્કિંગ એ મેલ ઓર મેલ ઓરિએન્ટેશન બરાબર એટલે પુરુષ વર્ગ આખો છે એ કામકાજમાં રોકાયેલો છે સ્ત્રીઓ ઘણી બધી એવી છે કે જેમની પાસે ક્યાં તો હાઉસવાઇફ છે સ્ટુડન્ટ્સ છે એ બધા ઇઝીલી અવેલેબલ છે એમની પાસે ટાઈમ એક તો જવાનો જેથી કોઈ બી ટાઈમે જઈ શકે છે અને જેમ આમ કીધું કે શોપિંગની જવાબદારી હજુ પણ શાકભાજીથી લઈને નાનું મોટું ખરીદવાની જવાબદારી હજુ પણ મોટે ભાગે સ્ત્રીઓના ભાગે છે તો જેથી આવતા જતાં એક એને એક રિફ્રેશમેન્ટ મળી જાય છે ઘરે જઈને ખાવા બનાવતા પહેલાં જે થોડી ઘણી ભૂખ લાગી હોય એનર્જી એ બધી જરૂર સ્ત્રીઓને પડે છે પછી બહુ જ ઓછા પૈસામાં જેમ કે આપણે વાત થઈ કે અવેલેબલ છે આ વસ્તુ સૌથી મોટી વસ્તુ કે ઘર પાસે નજીકના ચાર રસ્તા પર અવેલેબિલિટી એ સૌથી મોટા મોટું રીઝન છે અને ક્યાંક એવું ફીલ થાય છે કે આ વસ્તુ હેલ્ધી છે બર એક મને પોતાને બી ઘણી એવું થાય છે કે ઓકે જેમ ડૉક્ટર્સ મેં અમે કહ્યું કે એ લાઇટ છે હેલ્ધી છે એવું કોઈ એમાં બહુ અનહેલ્ધી કે એવી કોઈ વસ્તુ નથી આવતી કે જે ડાયટ કશિયસ હોય એ બી ખાઈ લે થોડી કે પાંચ દસ ખાવામાં કંઈ વાંધો નહીં આવે પણ જો એમાં ફ્રેશ વસ્તુઓ વાપરવામાં આવી હોય તો અધરવાઇઝ તમે ખાઓ અડધો કલાકમાં તમારું પેટ જવાબ આપવા માંડે કે ગેસ થઈ રહ્યો છે રાઈટ રાઈટ કહી રહ્યા હતા મેલ ફીમેલ એજ્યુકેશન એટલે જીવન ભાઈ તમે કીધું ને કે મેલ કેમ નથી ખાતા તો કારણ કે બાળક નાનું હોય તો આ ગમે કે આપણી એક આપણી એક સોચ થઈ ગઈ છે કે ભાઈ નઈ આ મેલ મારું બાળક જન્મ્યું છે તો આ આજ વસ્તુ રમશે અને મારી ફીમેલ બાળક જન્મ્યું છે છોકરી જન્મી છે ઈઝીલી વસ્તુ એડોપ્ટ કરતા હોય છે નથી કરતા એવું નથી હતું આ આપડી તમે વેસ્ટર્ન કલ્ચર માં જો કશું નથી તમે બધું નાના બંને ને બધી વસ્તુ રમવા આપો લેડીઝ ભી ચૂઝ કરશે નાની બાળકી ભી ચૂઝ કરશે કે મારે આજે બંદૂક થી રમવું છે પણ તમે એને કમ્પલ્સરી કમ્પલ્શન કરો છો કે ના 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 તું છોકરી છે એટલે તારે ફ્રોક પહેરવાનું બેટા તારે આ લગાડવાનું બેક ઓફ મારો ભાઈ છે એ મારો ભાઈ છે નાનો ભાઈ હું મારા જ ઘરની વાત કરું છું તો અમે બે મોટી બહેનો હતા તો અમારા બધા ફ્રોક્સ હતા તો મારો ભાઈ બહુ જ ખુશ હતો તો ફ્રોક પહેરીને એને ખબર ના હોય નાના બાળકોને ખબર ના પડે એને ખબર છે કે મારી બેન સારી લાગે છે તો હી યુઝ ટુ અવર ફ્રોક પછી મોટો થયો પછી એને લાગ્યું કે ના હું મેલ છે એટલે મારે મેલના કપડાં ના ના તો ઘણા લોકો મહેંદી બી કરતા હા એટલે બાળક જે મન છે એ એકદમ નિર્મળ હોય છે એની અંદર તો કોઈ ભાવના હોતી નથી આ બધી ભાવનાઓ પછી આપણે બધા જાણી આમ બધા મધર ફાધર સમાજ બધા ભેગા થઈને નાકે છે એટલે એ વસ્તુ છે ને કે ભઈ એવું નથી કે પુરુષોને પાણીપુરી નથી ભાવતી પુરુષોને ભી પાણીપુરી ભાવે છે કારણ કે જે જીભ છે બધાની ભગવાન એક જેવી જ બનાવી છે કુદરતે તો એમાં બી જે ટેમ્પેશન કે ટેસ્ટ બર્ડ્સ છે એવા છે વસ્તુ શું છે કે પુરુષો શા માટે વધારે પડતા પાણીપુરીની લારી ઉપર ન જોવા મળ્યા કારણ કે એ વખતે

એવું કે જેમ કે પુરુષો જાહેરમાં રડતા નતા પહેલા બધું નથી રહ્યું છે મારી ખુદની ડોટર એ જ્યારથી ટુ હતી એ જેસીબી અને આવા બધા એને બહુ અટ્રેક્ટ કરતા હતા કે જેસીબી નું ટ્રેલર એની પાસે એવા ટોઈસ હતા

હસબન્ડે ના પાડી હોય કે જવા ના દીધી હોય આવા કેસીસ બી સાંભળ્યા છે ઘણા વર્ષો પહેલા એક પાણીપુરીના કારણે એક ડિવોર્સ કેસ મે જોયો તો ન્યૂઝમાં તો કેવી રીતે જોવો છો કે આટલું બધું ક્રેઝીનેસ અફેક્શન આટલું સ્ટ્રોંગ કે રીતે આવ્યું ઈઝી અવેલેબિલિટી તો આપણે સમજીએ ટેસ્ટ ડેફિનેટલી બંને માટે સેમ છે પણ છતાં બી એક એક એટ્રેક્શન તો છે જ મહિલાઓનું એ આપણે સ્વીકારવું જ પડશે

ઘરે હું જુઠ્ઠું બોલીને નીકળી કે હું મારી ફ્રેન્ડ ત્યાં નોટબુક લેવા જાઉં છું ઠીક છે મારી ફ્રેન્ડ ને હું બંને જણ સાયકલ ઉપર ગયા અને સ્કૂલ આગળ જે પાણીપુરી વાળો બોલે અમે લોકો ત્યાં પાણીપુરી ખાતા હતા ને મારા પપ્પા નું સ્કૂટર ત્યાંથી ગયું એમણે મને જોઈ લીધી અને ત્યાં હજી તો બીજી પાણીપુરી આમ એક તો જતી રહીતી પેટમાં બીજી જઈ રહી હતી અને મારા પપ્પા ની આંખો એક તો માંજરી મોટી હા આવી ત્યાં આવીને મને કે મોખ મૂકી દે પેલો પાણીપુરી વાળો ભી જોયા ઘરે કે આ બેડ હવે ગયા તો પછી શું મૂકી મોઢા મૂકી કે પ્લેટ મે પ્લેટ મૂકી દીધી ઓય પપ્પા કે મૂક એટલે મોઢા માં તો દીધી તો ઘરે જઈને આવી મને મૂકી દીધી પ્લેટ સ્કૂટર પર પાછળ બેસાડી દીધી ના ખા રસ્તા ઉપર જે મને બોલ્યા છે તને સમજણ નથી પડતી આમ એટલે પાણી ને કારણે ક્યારેક વડતો પડે ડાયવોર્સ નો મામલો મને નથી ખબર ઓકે ના આપણે એમાં પડવું ભી નથી પણ હા ઝઘડો થાય એટલું બધું કોન્શિયસ થઈ જાય એટલે આ સવાલ તો બને છે કે આખરે એટલું બધું એટ્રેક્શન હ એજીકર ભાઈ બે ઘણા વખત પહેલા ડુંગળી ના લીધી બી એક બહુ જ ગંભીર બાબત થઈ કે ડુંગળીનો ભાવ વધી ગયો હતો ત્યાં ડુંગળીના ખાવાના લીધે બી

કે કેવી તમે જોઈ શકો છો રાહી બીજું એ અમારું અરે રાહી એવું થયું જો કે પંજાબી ખાવા ગયા અથવા બીજું કોઈ ફૂડ ખાવા ગયા હોય પણ પેટ ભરીને પાણીપુરી ખાઈ લીધી હોય હા બહુત બહુ ગણી ઘરેથી તો કઈક માઇન્ડસેટ કરીને નીકળવા કે અહીંયા ખાઈશું આ ખાઈશું રસ્તામાં પાણીપુરી આવી જાય કશું ઓટોમેટિકલી તમને ખબર છે ને કે પાણીપુરી વાળાના જે પોતાનું નેટવર્ક છે ને વાйફાઈ એટલું સ્ટ્રોંગ છે ને કે અમે ઓટોમેટિક એના એરિયમ છે ને એટલે કનેક્ટ થઈ જઈએ એટલે પછી પંજાબી

અચ્છા વિનાબેન ક્યારે બાળકો નામ જોડે લઈ ગયા નાના હોય ત્યારે કે આમ એમને લોકો રડતા હોય ના રડતા હોય તો શાકભાજી એના હોય પાણીપુરી ખાવા લઈ જાઓ અથવા પાણીપુરી ખાઈને પહેલા શાકભાજી ખરીદી લો ને પછી પાણીપુરી ખવડાવ્યું કે થઈ જાવ તો કોઈ દિવસ બન્યું જ નથી સીધા સીધું કહી દીધું કે પાણીપુરી ખાવી પડશે ના ના પાણીપુરી ખાવા કોઈ દિવસ ગયો જ નથી આમાં એક હા હા આ બાળકોથી મને જીગાવી ખાવા કિસ્સા આવ્યો છે હું માર્કેટમાં આમ જતીતી તો એક નાની છોકરી હતી બહુ નાની છોકરી તેની એની મમ્મી બી હતી મોટી તો એની મમ્મી એ નાની છોકરીને એવું કીધું કે પાણીપુરીની લારી આઈ ગઈ એક્ઝેક્ટ માર્કેટમાં તો એની મમ્મી નાની છોકરી કીધું કે પાણીપુરી ખાવી છે તો ચાલ પાણીપુરી ખાઈએ તો એ નાની છોકરી તો કહે છે તારે ખાવી તો ખા ને જરૂરી છે કે હું ખાઉં તારે ખાવી છે તો ડાયરેક્ટ તું મને ના ખાઈશ હું હસવા જ લાગી એકદમ જોશ કારણ કે બાળક બુ ઇનોસન્ટલી બોલતું પછી એની મમ્મી બી અકડાઈ ગઈ ના 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 બેન તમે હસો નહીં રોજ ખાય છે પણ એટલીસ્ટ એટલે મીન્સ ખાવા માટે બી કે બાળકને ખાવી છે એટલે મારે ખાવું છે અને બચ્ચાઓને ઘણી વખત એવું સમજાવી દેવાનું બિચારાને એને છે ને એક પૂરી આપીને કે એક નાનું પાજો રડે નહીં સાઈડમાં બેસાડી દે હા અરે પછી બસ આપણે પાણી ભરતા કે એવું લાગ્યું છે કે પાણીપુરીમાં અનલિમિટેડ વાળી ઓફર્સ જો શરૂ થઈ જાય તો મજા આવે કે હિંમત જ થઈ એવું ઓપન કરવાની અનલિમિટેડ પાણીપુરી જો પહેલા તો અમદાવાદમાં સ્ટાર્ટ થાય તો બહેનોનો ત્યાં રાફડો ફાટે એ ચોખ્ખી વાત છે સાથે ભાઈઓનો પણ ત્યાં આવવાનું બને એટલે પણ હું તમને ખાસ કીધું એકલી બહેનો નહીં અને અનલિમિટેડ પાણીપુરી મળે તો પછી મને નથી લાગતું કે કોઈ પણ બીજી વસ્તુ જે અનલિમિટેડ મળતી હોય એ લોકો ખાવા માટે જાય અનલિમિટેડ પાણીપુરી કોઈ પણ માર્કેટ અનલિમિટેડ નું તોડી શકે છે ઇઝીલી થવું જોઈએ લાગે છે એટલે થવું જોઈએ પિઝાનું માર્કેટ તોડવા માટે જો અનલિમિટેડ પાણીપુરી હોય તો એઝ પર ન્યુટ્રિશન હું સજેસ્ટ કરીશ કે અનલિમિટેડ પાણીપુરી પણ ચોખ્ખી પણ ચોખ્ખી ચોખ્ખી પણ ચોખ્ખી એટલે આ પોતે ધ્યાન રાખવું પડશે આ બધા ચેનલ્સ લીધું બધું અને થોડોક ટાઈમ જેમ કે હું બનાવતા ખચકાઈ ગઈ કે હવે ઉતરે નહીં એટલા બધા સીન્સ જોઈ લીધા પણ એ આપણા મગજ પર થોડા લાંબા સમય સુધી રહે લાંબા સમય સુધી નહીં રાધર કે આપણે એ આપણા લાઈફમાં ઉતારીએ અને આપણા પાણીપુરીવાળા વાળા કે જેટલાને જાણકાર છે ત્યાં થોડોક ટ્રાય કરીએ ત્યારે આ બધું સક્સેસફુલ થશે આપણો રેપો બિલ્ડિંગ પ્રોપર વે માં જોડે બેનોનો રેપો બિલ્ડિંગ તો થઈ ગયો છે એટલે હું તો બહુ ફેકવડાઈ વાર દેતી હોઉં છું જો સ્ટોલન દેખાય બેનોએ ઇનિશિયટિવ લેવું પડશે કે ભાઈ તમે થોડું સારું પાણીપુરી બનાવો આપણે અહીંયા તમને રોજ પાણીપુરી 20 રૂપિયાની હું ખાઉં છું એટલે તમને 600 રૂપિયાનો મહિનાનો મારો મારાથી બિઝનેસ થાય છે મારી ફ્રેન્ડથી થી બી થાય છે એટલે પાંચ તો અમે અમારા ગલી મોહલ્લાના તમને મીન્સ 500 50 5000 રૂપિયા કમાઈને આપીએ છે એટલે પ્લીઝ અમારી હેલ્પ પાણીપુરી વાળા અને કદાચ તમે નોટિસ કર્યું છે એમાંથી એક ભી ગુજરાતી નથી તો ઘણી બધી વાર હું આ બી ડિસ્કસ થતી મને બેક ઓફ થાય છે કે ખાઈ રહ્યા છે બરાબર છે પણ આખો બિઝનેસ જે પાંચસો સાતસો એટલે કે મલ્ટિપલ ફોર એટલીસ્ટ મેમ્બર તમે લઈને ચાલો તો એટલા લોકો

અને ઘણી ગુજરાતી લેડીઝ પણ હવે નાના પાસે આવી રીતે પાણીપુરી કરે છે પણ જયારે ભી હું તમને એ વસ્તુ ચોક્કસ કહેવા માંગીશ કે જયારે પણ કોઈ લેડી પાણીપુરી નો ધંધો કરે છે

ક્યાં ટેસ્ટ એનો છે એવા બી લોકો જોયા છે એવા લોકો ખરા પણ લોકોની મેન્ટાલિટી ને કઈ રીતે એવા લોકો હું પોતે બી આવી જઉં છું હું ઘણી બધી વાર ખાઈ લઉં છું એવી રીતે મોનસૂન સિવાય કેમ કે મોન્સૂન આવે એ પહેલા થોડો અવેરનેસ આવી જાય છે કે પાણી એટલીસ્ટ પાણી ખરાબ હોવાની સંભાવના વધી જાય એટલે પણ એ બોધી તૈયાર થાય છે કે જોઈએ છે છતાં બી કદાચ આપણું બોડી એટલું ઇમ્યુન થઈ ગયું છે આપણી ઇમ્યુનિટી સિસ્ટમ આઈ થિંક એટલી ડેવલપ છે લોકો કે બોડી થોડી પ્રેક્ટિસ પડી જાય ઇમ્યુનિટી સિસ્ટમ સ્ટ્રોંગ કરવા માટે હું તો માનું છું નહીં 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 અનહાઇજેનિક પાણી પૂરી ખાધી ઇમ્યુનિટી સિસ્ટમ સ્ટ્રોંગ નહીં નહીં અનહાઇજેનિક નથી પણ જે આ રીતે આપણને કશું જ નથી થઈ રહ્યું જનરલી આપણે જે આપણે જાણતા હોય છે જાણતી જગ્યામાં જ જનરલી આપણે જતા હોય અને મેં ના કીધું કે જેમ કે હું ઘણી બધી વાર ફેકાવી દેતી હોઉં છું લોગાડન થી લઈને પરિમલ અને સુવિધા રસ્તા પર બી કે ભાઈ આ લાગે છે કે કીધું કે મહિલાઓ બિઝનેસ આપે છે પણ તમે કીધું કે તમે ફેકાવી બી દો છો ડિસ્કાઉન્ટ બી લેતા હો એક્સ્ટ્રા પકોડી બી લેતા હો તો બિચારો ક્યાંથી બિઝનેસ કરશે આ નહીં બિઝનેસ છે આ બિઝનેસ કરી લેશે રોટન રોટન ફૂડ કેવડા વેવાસી તમે મે લોકો કીધું ને તો બહુ સાચું કહું તો એવું લોકો કહેતા હોય છે કે યાર જોયાનું ઝેર છે જાણવાનું ઝેર છે કરેક્ટ હા બસ એટલે વોઝ અબાઉટ ટુ સેન્ડ યુ સેડ યસ યસ કે ના યાર જોયો ને ફાઇન આપણે પણ જ્યારે માણસ ખાડામાં પડે છે ને એ પછી એટલે જ્યારે પેટ બગડે એનું એને એડમિટ થવું પડે પછી ડોક્ટર

જો જોન્ડિસ થઈ ગયો તો ઇટ્સ ઇટ્સ સો બેડ કે તમારે બિલકુલ ત્રણ ચાર મહિના સુધી તો એક વખત તો તમારું ટેમ્પરેચર ત્રણ ચાર મહિના સુધી તમારી ઘણી બધી એક્ટિવિટી રોકાઈ દે છે તમારે કોઈ બાળક સ્કૂલે જતું હોય તેનું સ્કૂલ ઉપર ઇફેક્ટ આવી શકે છે કોઈ નોકરિયાત વર્ગ હોય તેની નોકરી ઉપર ઇફેક્ટ આવી શકે છે એટલે આ એક એક વિશેષ સાયકલ છે એટલે આના ઉપર એક છે કે એ બધું જ ગુણવત્તા ગુણવત્તાસભર હોવું જોઈએ તો કોઈ પણ પ્રોબ્લેમ પાણીપુરી નહીં કોઈ બી ફૂડ જનરલી જ્યુસથી બી બહુ જ બધા કેસીસ છે જ્યુસમાં બહુ જ બધી વાર આ બધી સંભાવના રહેલી છે કમળા અને આ બધામાં

સાબજી હા કે પાણીપુરી ખાવું છે જમવાનું ભલે નહીં ખાવાનું તો

થોડી તીખી બનાના આ જે ઘટના છે ને એના એના માટે તમે કેટલું તીખું એવા ન છો પણ એ તમારા ઉપર છે કે તમારે કેટલું તીખી ખાવડા કેટલા છે મને આંખોમાંથી ને ક્યારેક નાક માંથી પાણી ભલે આવે પાણીપુરી ના પાણી જોડે મિક્સ નથી થવા દેતી બાકી ત્યાં સુધી હું સાંભળવા મળે લોકો ને કહેતા કે યાર પાણીપુરી ખાઓ ને પછી અડધો કલાક સુધી મોઢામાં ટેસ્ટ ના રહે ને તો પછી પાણીપુરી ખાધી ના કરે કરેક્ટ એટલે પાણીપુરી ખાધા પછી લોકો ઇન્ટેન્શનલી કે બીજું ખાતા પીતા નથી એમ હા પાણી પણ ના પીવે પાણી પણ ના પાણી પણ ના પીવારું તેવું કર્યું તમે પોતે પહેલા અત્યારે નહીં અચ્છા અચ્છા પછી ઘણા લોકોને એવું હોય કે આમ મીઠી પાણીપુરી ખવડાવે ખાવાનું કે પછી જેવી મીઠી ના કે ભાઈ આ મીઠી બહુત હોગી હવે થોડી તીખી કરો એમ પછી જેવું પેલો કે ને કે રગડામાં તો પછી પેલો પાછ ચણા પર આવી જાય હા ચણામાં પર એટલે ઓરિજિનલ બી તમે પોતે કન્ફ્યુઝ હો છો આટલે બધો પસંદ કરો છો એટલે કે પેલાને કન્ફ્યુઝ કરો છો ને સાચું કહું અમને લોકોને ફ્રીની હજી વધારે લેવી હોય છે કે કે એક રગડામાં મને દીધી હજી એક બીજી આપણે તે કેવી ફ્રી ની લેવી હોય છે ને હું જનરલ લોકોની વાત કરું છું તો એના માટે જી લલચાય રહા ના જાય હા અચ્છા તો પછી આવી બધી વસ્તુ થતી હોય અને જો જો તમે એવું ક્યારે રાહી થયું કે આમ આ જેમ પ્રકારે વાત કરી કે ક્યારેક રગડામાં ખાઈ લીધી એક પ્લેટ પછી ક્યારેક ચણામાં ખાઈ લીધી

પૈસા છે 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 પુરુષો એડિક્શન કરતા કરતા હોય હોય એની પાછળ ખર્ચ મારી એટલી બધી એના પાછળ એડિક્શન પાછળ પૈસા કે કશું ખર્ચ નથી કરતી તો આ તો અમારો હક છે કે સાંજે અમે લોકો શાક લેવા કે ક્યાંક જઈએ અમારી જે બહેનો છે સવારે જે અમે વર્કિંગ વુમન્સ જતા હોઈએ તો ઈઝીલી અમે સારામાં સારી પાણીપુરી ખાઈએ અને એના માટે જો અમારે દસ રૂપિયા અમે આપી બી દઈશું તો અમને કોઈ ખરાબ નહી લાગે અને જો વધારે ખવાઈ ગઈ ચાલીસ રૂપિયા ની જગ્યા ની ખાઈ લીધી તો એ ફૂડ નું પોર્શન બી બીજા કોઈ પ્રેમથી આપીશું આજે તું ખા આપણે ઉજવી રહ્યા છે એવી જ્યાં ક્યારેક એવું પાણીપુરીની રોજ આમ રાહ જોતા રોજ એક પ્લેટ તો ખાતા હોય અને અચાનક ક્યારેક વરસાદની સીઝન હોય તો કોઈ બીજું રીઝન હોય કોઈ એનું પર્સનલ રીઝન હોય કદાચ બે ત્રણ દિવસે આયો ના હોય એના કારણે પાણીપુરી મિસ થઈ ગયું એવું ક્યારે થયું છે મારી લાઈફમાં પણ જો મારા ઓબ્ઝર્વેશન પ્રમાણે કહું તો હંમેશા એવું થાય કે જે જગ્યાએ ફિક્સ ઉભો રહેતો હોય ને એ જગ્યાએ તમે જો એને બે ત્રણ દિવસ જોવો નહીં અને પછી જ્યારે અઠવાડિયા પછી આવે ને તમે ત્યાં ગયા હો

આપણે લેવા કે ચા અને પાણીપુરી પુરુષો અને મહિલાઓનો જે શોખ બતાવે આમાં કોમ્પિટિશન કરવામાં આવે તો પુરુષો કરી દે કે મહિલાઓ પણ પુરુષોની ચાબી તો એટલી ફેવર છે નોટ એટ અટ ઓલ પોસિબલ આઈ આ 100% છે કે મહિલાઓ આઈ ડુ એગ્રી અમે લોકો જીતી અમે લોકો જીતી દઈશું સવાલ જ નથી અને એ લોકો હરાવી દે તો પછી તમે એ લોકો પોસિબલ બી નથી કારણ કે એમાં જે કન્ટેન્ટ જે છે ચા એટલા પી જ ન શકો તમે સ્ટમક છે એ પછી એક્સેપ્ટ જ નહીં કરે એટલું ગેસ્ટ્રાઇટિસ થઈ જશે એટલું બધું ત્યાં બળતરા થઈ જશે કે એક લેવલ પછી ચા એક્સેપ્ટ નહીં કરે અને પાણીપુરી માટે સ્ટમક ઇઝ લાઈક અ ફ્રેન્ડલી એટલે કુદરતે બી અમને વરદાન આપ્યું છે કે પાણીપુરી ઇઝ અવર સ્ટમક ફ્રેન્ડલી એટલે જગ્યા શોધી છે તો જગ્યા શોધી છે પણ તમે કીધું ઘણી કે પછી બે દિવસ પછી બી એનો કશું નહીં થાય જો સારી હશે ગુણવત્તા સારી હશે તો એ સારી હશે તો કારણ કે ઘણી વખત આપણા ઘરમાં પણ અમે જો પાણીપુરી બનાવીએ ને તો હંમેશા એવી રીતે જ બનાવતી હોય કે ઓકે થોડીક વધારે બનાવીએ કાલ સવારે ચાલી જશે એવી રીતે અને તમે જ એને ઘર

દર્શક મિત્રો જોયું કે આ ચારે ચાર મહિલાઓ કેટલી શોખીન છે પાણીપુરીની અને પાણીપુરી ન મળે તો શું થાય અને પાણીપુરી મળી જાય તો શું થાય એ તમામ વસ્તુ બતાવી આ શેગી ઘરે પણ તમામ પુરુષો પોતાની બહેનો મહિલાઓ દીકરીઓ માટે પાણી પૂરીને લઈને કોન્શિયસ થશો અને પાણીપુરી ના બંધ થવાને લઈને કોઈ પણ ડર ન રાખતા આ છે જ અને કદાચ નહીં પણ હોય તો એના પણ રસ્તા તમે શોધી લેશો આમાં કોઈ બે નથી તો આ ડિબેટમાં બસ અત્યારે આટલું છે નમસ્કાર